ગુજરાતમાં આજે ભારે વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે મોટી આફત સર્જાઈ છે. 13 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સતત ધોધમાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી ભરેલું હતું. વલસાડના ઉમરગામ તાલુકામાં જ્યાં ભારે વરસાદને પગલે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. આ તો આજના વરસાદની વાત થઈ, પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના વિશે ખાસ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન વરસાદના કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. મેઘરાજાએ એવી ધુવાધાર બેટિંગ કરી છે કે રોડ રસ્તા હાઈવે ગામ ઘર બધી જગ્યાએ પાણી થઈ ગયું છે. જુઓ, વલસાડમાં વરસેલા સામેદાલ વરસાદના ખાસ અહેવાલની જો વાત કરીએ તો 13 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. સતત ધોધમાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાત પાણી પાણી થઈ ગયેલું જોવા મળ્યું છે. જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી ભરેલું હતું. વલસાડના ઉમરગામ તાલુકામાં જ્યાં ભારે વરસાદના પગલે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. પાણી પણ ઢીંચણ સુધી ભરાઈ જતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં દેદનાદન વરસાદ છે. વલસાડમાં વરસ્યો સાંબેલાધાર વરસાદ. પાણી પાણી થઈ ગયા નેશનલ હાઈવે. ઘર અને ગામમાં જળબંબાકારની સ્થિતિ છે. કોઝવે, અંડરપાસ, પાણી, જનજીવન બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આફત બનીને વરસેલા વરસાદના આ દ્રશ્યો પણ વલસાડ જિલ્લાના છે. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણીમાં અનેક વિસ્તારો સમાઈ ગયા હતા. 40 ગામને જોડતો મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ થતાં ભારે હાલાકી વેઠવાનો લોકોને વારો આવ્યો છે. અંડરપાસમાં પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી હતી, તો નોકરિયાત વર્ગ પણ મુશ્કેલીમાં મુકાયો હતો અને લોકોને 15-20 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી હતી. આ દ્રશ્યો જોઈને તમને લાગશે કે કોઈ નદી વહી રહી હોય, પરંતુ આ નદી નથી, આ તો વલસાડ શહેરમાં ભરાયેલા પાણી છે. છીપવાડ, હનુમાન મંદિર અને ઘણા બજાર વિસ્તારમાં, દાણા બજાર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ઘૂંટણ સુધી ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ વલસાડમાં એવો વરસાદ વરસ્યો છે કે અનેક હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ દ્રશ્યો ડુંગરી સ્ટેટ હાઈવેના છે. હાઈવે પરથી નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે. રોડ રસ્તા પાણીમાં સમાઈ ગયા. અનેક વાહનો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. વરસાદની સૌથી ભયાનક તસવીરો વલસાડના પલસાણમાંથી સામે આવી છે, જ્યાં ગંગાજી ખાડી પર એક કાર ફસાઈ ગઈ હતી. બેરિકેડ હોવા છતાં પણ કાર ચાલકે પુલ પરથી પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તે ફસાઈ ગયો હતો. સદનસીબે તાત્કાલિક રેસ્ક્યુ કરી તેને બચાવી લેવામાં આવ્યો હતો. એક તરફ વલસાડ જિલ્લામાં વરસાદ આફત લઈને આવ્યો છે, તો બીજી તરફ જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતાં નદી નાળા છલકાઈ ગયા છે. જિલ્લાના મધુબન ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે. તેના કારણે ડેમના 4 દરવાજા ખોલી પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક થતાં આગામી સમયમાં ખેડૂતો અને લોકોને પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે. તો બીજી તરફ વરસાદની ભયાનક આગાહીએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. કેમ ખેંચાઈ રહ્યો છે ઉત્તર ગુજરાતમાં વરસાદ? અંબાલાલ પટેલે આગાહી કરી અને કારણ પણ જણાવ્યું. ઉત્તર ગુજરાત પર મોનસૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોય ત્યારે ગુજરાત અને એમાં પણ દક્ષિણ ગુજરાતની જો ખાસ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં પવનો નબળા રહેતા ગુજરાતમાં હાલ 5 દિવસ વરસાદની શક્યતા ઓછી છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમ નિષ્ક્રિય રહેતા ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે જોકે 16 જુલાઈ બાદ મેઘરાજા ફરી રાજ્ય પર મહેરબાન થશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં હાલ વરસાદની સંભાવના ઓછી છે.
કેટલાક જિલ્લાઓમાં એમાં પણ કેટલાક વિસ્તારોને બાદ કરતા બાકીના વિસ્તારોમાં ભેજયુક્ત પણ વરસાદ વિનાનું ઉકળાટવાળું વાતાવરણ રહેશે. તાપમાન પણ સામાન્ય કરતાં થોડો વધારે રહેવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે. ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઈ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ છે, જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં સિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફશોર ટ્રફ પણ છે, જેના કારણે મહારાષ્ટ્ર મુંબઈ સહિત ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઇંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 144થી વધારે તાલુકામાં વરસાદ પડ્યો છે. જુલાઈ મહિનાની જો વાત કરીએ તો જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં હજી પણ ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું નથી. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ પડશે. વલસાડ, તાપી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન વિભાગની સૂચના છે, ત્યારે બાકીના જિલ્લામાં અટકી પડેલા વરસાદે ચિંતા વધારી છે. ત્યારે આ જિલ્લાઓમાં વરસાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વરસાદની હજુ પણ ઘટ છે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 26% વરસાદ વરસ્યો છે. નૈઋત્યનું ચોમાસું આગમન થયાને 1 મહિનો થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મૂકીને વરસ્યા નથી. રાજ્યોમાં 9.15 ઇંચ સાથે સિઝનનો 26.32% સરેરાશ વરસાદ નોંધાયો છે, જેની સામે ગયા વર્ષે 12 જુલાઈ સુધીમાં 48% વરસાદ વરસ્યો હતો. એટલે કે તફાવત જોઈએ તો 25% જેટલા વરસાદની હજુ પણ ઘટ છે. રાજ્યમાં 18 જિલ્લામાં 20%થી વધુ વરસાદની ઘટ છે. આ વખતે 20 ઇંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે. કચ્છમાં ગયા વર્ષે સિઝનનો 112% વરસાદ વરસ્યો હતો, ત્યાં આ વર્ષે કચ્છમાં પણ ગયા વર્ષની સિઝનનો 112% હતો તો આ વર્ષે 35% જ વરસાદ થયો છે. દાહોદ, આણંદ અને અરવલ્લીમાં વરસાદની ઘટ છે. મહીસાગર અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની ઘટ છે. ત્યારે અંબાલાલ પટેલ હવે આવનારા સમય માટે શું કહે છે તે પણ જાણીએ. ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહીં થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે, જે વરસાદ લાવશે. 12-14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળના ઉપસાગરમાં હલચલ લાવશે, જેની અસર ગુજરાત સુધી થશે. 17-18 જુલાઈમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે, તો આ કારણે 19-24 જુલાઈ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ કેવું હવામાન રહેશે તે ખાસ જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે? ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના લીધે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં મેઘમહેર યથાવત છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેના અંગે તેમણે માહિતી આપી છે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના લીધે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો ચાલો જાણીએ ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં આવનારા 7 દિવસ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે.
નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. સુરત, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે. ઉપરાંત અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ છે. વાત કરીએ આવતીકાલે રવિવારે વરસાદની, તો નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, રાજકોટ, જૂનાગઢ અને તાપીમાં યલો એલર્ટ છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદની આગાહી છે. સોમવારે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અને તેમજ અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે. ત્યારબાદ નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ તેમજ બોટાદમાં ભારે વરસાદની આગાહી છે. મંગળવારની વાત કરીએ તો મંગળવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ તેમજ દીવમાં ઓરેન્જ એલર્ટ છે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ મંગળવારે પણ છે. ઉપરાંત મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. બુધવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં ઓરેન્જ એલર્ટ છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર, મોરબી અને બોટાદ તેમજ કચ્છમાં બુધવારે યલો એલર્ટ છે. વાત કરીએ ગુરુવારની, આ સાથે આવનારા પાંચમા દિવસ ગુરુવારની વાત કરીએ તો ગુજરાતના તમામ જિલ્લામાં થંડર સ્ટ્રોમની ચેતવણી છે. ગુરુવારે સમગ્ર ગુજરાતમાં દરિયાકાંઠા માટે માછીમારો માટે વોર્નિંગ છે, જ્યારે પવનની ગતિ 35-45 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. એટલું જ નહીં, આપણે 19 તારીખની વાત કરીએ તો 19 તારીખે પણ સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને 19 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે, જે ભારે હોઈ શકે છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.